કે આ કેસમાં જે સાવ સામાન્ય કેસમાં પણ જે પ્રમાણે સરકાર જાનની બાજી લગાવીને મારી વિરુદ્ધ લડે છે એ પણ દેખાડે છે કે આ રાજ્યની સરકારને એક અપક્ષના ધારાસભ્ય જે નવા નવા એક પાર્ટીમાં જોડાયા છે એનાથી કેટલો બધો ડર છે. અને આ સરકારના કેસોથી હું ડર્યો નથી, ડરવાનો નથી. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી ગઈ છે. મહેસાણાની કોર્ટે મેવાણીને 3 મહિનાની કેદની સજા અને 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જિગ્નેશની સાથે એનસીપી નેતા રેશમા પટેલ સહિત 10 લોકોને પણ સજા ફટકારી છે. જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત કુલ 10 લોકોને સરકારી મંજૂરી વગર મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કૂચ યોજી જાહેરનામાનો ભંગ કરવા બદલ કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા. જો કે કોર્ટે આરોપીઓને સેશન્સ કોર્ટમાં અપીલ કરવા માટે જામીન આપી દીધા છે. ચુકાદા બાદ મીડિયાને સંબોધતા મેવાણીએ રાજ્યની ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા છે. મને એ વાતનો આનંદ છે કે આ આઝાદી કૂચ જે ગરીબ માણસને જમીનનો કબજો મળે એના માટે કરી હતી, એ માણસને જમીનનો કબજો મળી ગયો હતો, એ માણસ આ જમીન આજે પણ ખેડે છે, એ વાતનો મને સંતોષ અને આનંદ છે. સાથોસાથ સરકાર જે પ્રમાણે ખૂનીઓ, બળાત્કારીઓ, ડ્રગ્સનો કાળો કારોબાર કરનારા લોકો, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની પાછળ પડી એમને સજા કરાવવા માટે મથતી નથી, પણ રેલીની પરમિશન હતી કે નથી એવા એક સામાન્ય પ્રકારના કેસમાં કોઈ પણ સંજોગમાં જિગ્નેશ મેવાણીને કઈ રીતે નેસ્તો નાબૂદ કરવા એના માટે રાજ્યની ભાજપ સરકાર જે પ્રમાણે કટિબદ્ધ બની છે અને જેને કહેવાય ખઈ ખદોડીને પાછળ પડી ગઈ છે. છેક 2500 કિલોમીટર દૂર સુધી આસામ લઈ જવાનો મામલો હોય કે આ કેસમાં જે સાવ સામાન્ય કેસમાં પણ જે પ્રમાણે સરકાર જાનની બાજી લગાવીને મારી વિરુદ્ધ લડે છે એ પણ દેખાડે છે કે આ રાજ્યની સરકારને એક અપક્ષના ધારાસભ્ય જે નવા નવા એક પાર્ટીમાં જોડાયા છે એનાથી કેટલો બધો ડર છે. કેસમાં ગુનેગાર ઠરેલા રેશમા પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે અમે કોર્ટના આદેશને માથે ચડાવીએ છીએ, પરંતુ અમે એવો કોઈ મોટો ગુનો કર્યો નથી કે આવી સજા થઈ શકે. મારા ઉપર જે કેસ થયા છે કેસ જ ખોટા કરવામાં આવ્યા છે, ખોટી રીતે ડરાવવા માટે, ધમકાવવા માટે ખોટા એવિડન્સો રજૂ કરવામાં આવ્યા છે. અને કાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈ ક્રાંતિવીરો બહાર નીકળે છે, જ્યારે પણ કોઈ ક્રાંતિ થાય છે, ત્યારે ક્યારેય પણ પરમિશન નથી આપતી. તો શું અમારે લોકશાહીનો અવાજ નહીં બનવાનો? અમારે જે ગરીબ વંચિત લોક છે, જે એમને ન્યાય અપાવવાનો છે, એવા લોકો માટે અમારે અવાજ નહીં ઉઠાવવાનો? એના અવાજ ઉઠાવવાના ભાગરૂપે આજ અમે સજા ભોગવી રહ્યા છીએ. એટલે સંપૂર્ણ રીતે ખોટો કેસ બનાવ જેને પોલીસની પરવાનગી નહોતી મળી, તેમ છતાં રેલી યોજાતા 10 લોકો સામે જાહેરનામા ભંગનો આરોપ મુકાયો હતો. તમામને IPC ની કલમ 143 અંતર્ગત આ સજા ફરમાવવામાં આવી છે.